વાત કરીએ આણંદ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ક્લસ્ટર સંમેલન આણંદમાં જે રીતે યોજાયું છે ત્યાં જીતુ વાઘાણીનું સંબોધન સામે આવી રહ્યું છે. બીજેપીનું લોકસભા ક્લસ્ટર સંમેલન યોજાયું છે જેમાં જીતુ વાઘાણી હાલ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા છે. આણંદ પાસે આવેલા બુચાસણ નજીક આ યોજવામાં આવ્યું છે. 2000 થી વધુ કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. ભાજપ દ્વારા ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જીતુ વાઘાણી, શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહેશે. જીતુ વાઘાણી હાલ ત્યાં ઉપસ્થિત છે અને તેઓ લોકોને સંબોધિત કરી રહ્યા છે. શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકે આપણે સૌ જે પ્રકારે રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ બની છે એમને બૂથ સુધી પહોંચાડવાનો, જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરીને આપણી ભીખુભાઈ ખૂબ બધી વાતોથી કરીએ છીએ. મારે એટલી જ વિનંતી કરવી છે, જ્યારે કાર્યકર્તાનું મન બનતું હોય છે ને સાહેબ, ત્યારે ભાજપને કોઈ હરાવી શકતું નથી. અને હું જોઈ રહ્યો છું ગુજરાતની અંદર જે પ્રકારે એક વર્ષમાં આપણી સત્તા આવ્યા પછી વિજયભાઈની સરકાર હોય, નરેન્દ્રભાઈનું નેતૃત્વ હોય, અમિતભાઈ સાહેબનું કુશળ સંગઠનનું નેતૃત્વ હોય અને ભાજપનો કાર્યકર્તા અમે બધા જો રૂડા દેખાય છીએ ને, તો તમારા પરિશ્રમના કારણે રૂડા દેખાય છે. તમ લોકોને માત્ર ટિકિટ મળવાની છે, અહીંયા બેઠેલા બધાને નથી મળવાની, પણ મારી ભારતીય જનતા પાર્ટી જીતે, ભાજપનો વિચાર જીતે, જનજનની સેવા કરી શકે એટલા માટે લાખો કાર્યકર્તાઓ રાજ્યમાં, કરોડથી વધારે કાર્યકર્તાઓ કામ કરે છે ને, એમના કારણે સત્તા પ્રાપ્ત થાય છે. મિત્રો, લાંબી વાત નથી કરવી, મારી વિનંતી છે કે જે કંઈ અહીંથી કાર્યક્રમો આપવામાં આવ્યા છે આ કાર્યક્રમોને બરાબર રીતે ઓન કરીને હું તમને ભરોસો આપું છું પ્રમુખ તરીકે આ રાજ્યની અંદર ભાજપનો કાર્યકર્તા શેરી ગલીમાં શહેરમાં છે, કોંગ્રેસનો કાર્યકર્તા શેરી ગલીને શહેરમાં આજે પણ નથી. માત્ર મીડિયામાં રહી અને વાતો પ્રપંચો લોભાવણી વાતો કરવાની, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે લડાવવાની માત્ર વાતો છે, પણ ગઈ વિધાનસભા આપણે જીત્યા, છઠ્ઠી વાર જીત્યા, જનતાના આશીર્વાદથી જીત્યા, આપના પરિશ્રમથી જીત્યા, એ પછીની એક પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી નથી. આજના દિવસ સુધી તમામ ચૂંટણીઓમાં આપ સૌએ આપણો પરચો બતાવ્યો છે, પરિશ્રમ કર્યો છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવો આપણે સૌ આ ત્રણ સીટ કોઈ પણ ભોગે મિત્રો પરિશ્રમની પરાકાષ્ઠા લઈને જનતા જનાર્દનની વચ્ચે જઈને નરેન્દ્રભાઈ મોદી જેવું એક એવું નેતૃત્વ મળ્યું છે. આપણે ભાગશાળી છીએ, સુવર્ણકાળની અંદર કામ કરવાનો મોકો મળ્યો છે, તેથી તમામ ભારત બનવાનું છે, નવ ભારત બનવાનું છે, આવનારી પેઢીના સપનાનું ભારત બનવાનું છે, આપના સૌના સપના પૂરા થવાના છે. ત્યારે ઇતિહાસ લખાશે, ત્યારે એ પન્નામાં આપણા નામો હશે કે ભારત આવું બીજું, ત્યારે મારા ભાઈ ભાભી બહેન કાકા દાદા મામા માસી એ ભાજપમાં કામ કરતા હતા એવો સુવર્ણ ઇતિહાસ 2019માં લખાવવાનો છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીને જે કંઈ ઘટતું હોય, પૂરતું હોય, એ પૂર્તતા કરવાનું કામ એ શક્તિ કેન્દ્રમાં બેઠેલા આપણા ઇન્ચાર્જોએ કરવાનું છે, બુદ્ધ સમિતિએ કરવાનું છે. લોકોનો નાતો જો કોઈ જોડતું હોય તો તમે સામે બેઠેલા લોકો એ કડીરૂપ કામ કરો છો. ત્યારે સંકલ્પ બનીએ, વધારે સમય નહીં લેતા શિવરાજસિંહજીને જ આપણે વિનંતી કરીએ, આપણે તેઓ માર્ગદર્શન કરે, બે હાથ ઊંચા કરીને એમને પણ વધાવીએ, સંકલ્પ કરીએ. મિત્રો, કોંગ્રેસને જે કરવું હોય તે કરે, તમે બહુ તમારા બુદ્ધ સિવાયની ચિંતા, પોલીંગ સ્ટેશન સિવાયની ચિંતા, શક્તિ કેન્દ્ર સિવાયની ચિંતા ન કરતા આપણું નેતૃત્વ કોંગ્રેસને ભરી પીવા માટે સક્ષમ છે. એમના નમૂનાઓ અનેક આપ્યા છે, આવનારા દિવસોમાં પણ ભરી પીજું. બે હાથ ઉઠા કરીને સંકલ્પ કરીએ, હવેનો પૂરો સમય માત્ર ને માત્ર મા ભારતી માટે હું આપીશ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. વધારે કોઈ ફોર્મેલિટી કે ના વગર શિવરાજસિંહ ગમે વિનંતી કરતા આયે ઓર કાર્યકર્તા કો સંબોધન કરે, માર્ગદર્શન કરે.
વાત કરીએ જીતુ વાઘાણી સંબોધન કર્યું હતું ત્યાં ઉપસ્થિત ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ભાજપ આવનારા દિવસોમાં વધુ ને વધુ મહેનત કરશે અને કોંગ્રેસની સરકાર શું કરી રહી છે તેનાથી અમને કોઈ લેવા દેવા નહીં પરંતુ તમામ લોકોના સપના પૂરા કરવા માટે ભાજપ કાર્ય કરી રહી છે અને આવનારા દિવસોમાં ઇતિહાસ રચીશું અને ભાજપનું નામ ઇતિહાસમાં લખાઈ જશે। भारतीय जनता पार्टी के प्रदेश के सम्माननीय अध्यक्ष श्रीमान जीतूभाई वाघाणी जी, गुजरात प्रदेश के यशस्वी उप मुख्यमंत्री, हमारे वरिष्ठ और लोकप्रिय नेता आदरणीय नितिन भाई पटेल जी, आदरणीय भीखू भाई जी, भूपेंद्र सिंह जी, आदरणीय सप्तशरण जी, भार्गव भाई, जयेंद्र सिंह जी, दिलीप भाई, देवू सिंह जी, रंजन बहन, महेश भाई, मंच पर विराजमान और नीचे बैठे हुए सभी वरिष्ठ नेता, साथी पदाधिकारीगण और शक्ति केंद्र के प्रमुख और उससे ऊपर के मेरे सभी कार्यकर्ता बहनों और भाइयों, सबसे पहले आप सबको दोनों हाथ जोड़ के मैं प्रणाम करता हूँ। आप सबको नमस्कार करता हूँ। मैं गुजरात इस पवित्र माटी को प्रणाम करता हूं और ये क्षेत्र तो सरदार वल्लभ भाई पटेल की जन्मभूमि भी है, कर्म भूमि भी है और ये मेरे लिए पुण्य भूमि है। इस भूमि को मैं बार बार प्रणाम करता हूं। अभी मैंने अध्यक्ष जी से और नितिन भाई से कहा कि इस कार्यक्रम के बाद बड़ौदा जाने के पहले मैं सरदार पटेल की जन्मभूमि को प्रणाम करके जाना चाहता हूँ, तो गांव से होते हुए भी मैं बड़ौदा जाऊंगा। देखिए, जब जब देश को जरूरत पड़ी, गुजरात ने महापुरुष हिंदुस्तान को दिया। जब जरूरत, जब देश को स्वतंत्रता की आवश्यकता थी, आजादी के लिए अहिंसक आंदोलन की जरूरत थी, तो महात्मा गांधी अवतरित हुए जो पूरी दुनिया में छा गए थे और भारत और गुजरात का मान पूरे संसार में बढ़ाया था, तो महात्मा गांधी जी ने बढ़ाया था। जब देश स्वतंत्र हो रहा था, तब पता रहा था कि एक परिस्थिति ऐसी आएगी कि अंग्रेज डिवाइड एंड रूल, बांटो और राज करो की नीति पे चलेंगे। अलग अलग राज्यों को उन्होंने स्वतंत्रता दे दी, तुमको भारत में जाना हो भारत में जाओ, तुमको पाकिस्तान में जाना हो पाकिस्तान में जाओ, तुमको स्वतंत्र रहना हो स्वतंत्र रहो। तब अवतरित हुए थे उसके पहले ही सरदार वल्लभ भाई पटेल, जिनने 500 से ज्यादा देशी रियासतों को एक करने का काम किया। तीन दिन जरा गड़बड़ की थी, आप जानते हैं, जूनागढ़ के नवाब, हैदराबाद के निजाम और भोपाल के नवाब ने भी गड़बड़ की थी। जब सीधी उंगली से घी नहीं निकला तो उंगली टेढ़ी करके भी घी निकाल के लाए सरदार वल्लभ भाई पटेल। और हमारे देश का आज जो विशाल स्वरूप दिखाई पड़ता है, उसका श्रेय अगर जाता तो गुजरात की इस पवित्र माटी को जाता है, सरदार वल्लभ भाई पटेल को जाता। लोग उसको, उनको हम प्रणाम करते हैं और मैं अभिनंदन करता हूँ माननीय मोदी जी का, गुजरात की सरकार का, प्रधानमंत्री जी का, सरदार भाई वल्लभ भाई पटेल का। दुनिया का सबसे बड़ा स्टैचू अगर लगा है, आज गुजरात की धरती पर लगा है, उनके चरणों में हम श्रद्धा के सुमन अर्पित करते हैं। लेकिन जब भ्रष्टाचार की मार से पूरा देश कराह रहा था।